વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 4 માં ગુજરાતી માં પાઠ પહેલો નાલી ચાલી એના વિશે ભણીશું. ચલો બધા ચોપડી કાઢો. હવે આ ચિત્ર છે નાવડી. નાવડી એટલે કે હોડી. હોડી નૌકા તમે જોયું હશે. હોડી આપણે પાણીમાં તરે છે. આપણે પણ જાતે કાગળની હોડી બનાવીને વરસાદમાં તરવીએ છીએ ને. આ એવી જ રીતે આમાં એક બાળક નૌકાથી હોડીને ચલાવે છે. હળીએ સાથી આ પારથી પેલે પાર નાવડી ચાલે છે. જો દેખાય છે ને, હલેસા મારે છે અને આ બાજુથી પેલે બાજુ જાય છે. તેવી જ રીતે આપણે તેના વિશે વાર્તા જાણીએ. હવે એક વાર્તા છે. વાર્તામાં ભેળકો, ઉંદર, પીલો, કીડી અને ભમરો ત્રણ જણ ફરવા જાય છે. એમાં ભેળકો તડાક દઈને પાણીમાં તર ડૂબે છે અને કે તરે છે. પણ કીડી, ભમરો, પીલો અને ઉંદર તે લોકોને તરતા આવડતું નથી. તે લોકોને બહુ ખરાબ લાગે છે. તો તે લોકો શું કરે છે? પીલું ગયું ઝાડનું પાંદડું લેવા લઈને આવે છે, ઉંદર કાચલી લાવે છે, કીડી સળગડી લાવે છે અને તે લોકો પોતપોતાની રીતે એવી બનાવીને પાણીમાં આ પારથી પેલે પાર જતા રહે છે. તે પહેલાં તો તે લોકો પેલે પાર પહોંચી જાય છે. ચાલ બોલ બે. હવે આ દરેક વિશે એક એક વાક્ય બોલવાનું છે એટલે કે લખો. દેડકો, તો દેડકો દેડકો શું કરે? દેડકો ડ્રાઉન ડ્રાઉન કરે. દેડકો શું કરે? દેડકો ડ્રાઉન ડ્રાઉન કરે છે. તમે જોયું હશે ને. હવે આવ્યું ચકલી. ચકલી શું કરે? ચકલી શું કરે તમને આવડે? ચકલી ચી ચી કરે છે. તેવી જ રીતે ઉંદર શું કરે? ઉંદર ઉંદર દરમાં રહે છે. કીડી કીડી ક્યાં રહે? કીડી બહુ નાની હોય છે અને તે પણ દરમાં જ રહે છે. ભમરો ભમરો શું કરે? ભમરો ડ્રાઉન ડ્રાઉન કરે અને ગુણ ગુણ કરે. કોનું રહેઠાણ શું? જેમ કે માણસનું રહેઠાણ ઘર કહેવાય. માણસનું રહેઠાણ ઘર. એવી જ રીતે ઉંદર ઉંદરનું રહેઠાણ દર કહેવાય. વાઘવરુનું રહેઠાણ બળ કહેવાય. પંખીનું રહેઠાણ એ માળો કહેવાય. નાગનું રહેઠાણ રાફડો કહેવાય. ઘેટા બકરાનું રહેઠાણ વાડો કહેવાય. હવે આ શું કહેવાય? જાન્યુઆરી, ફેબ્રુઆરી, મે આ મહિનાના નામ કહેવાય. સફરજન, દાડમ, કેરી આ ફળ કહેવાય. રાતો, પીળો, વાદળી આ રંગ કહેવાય. ઉનાળો, શિયાળો, ચોમાસું આ ઋતુઓ કહેવાય. કાકા, ફુવા, માસી આ બધા સગાઓ કહેવાય. દૂધી, કારેલા, ભીંડા આ શાકભાજી કહેવાય. મોર, પોપટ, કાબા આ પંખીઓ કહેવાય.